છોટાઉદેપુર ના નસવાડી ની અંદર મુસાફરો માં રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે બસ માં તે લોકો મુસાફરી કરી રહ્યા હતા અને અંકલેશ્વર થી રેણધા ચાલતી બસ એક્સપ્રેસ કરતા રોષ જોવા મળ્યો. લોકલ બસ ને એક્સપ્રેસ કરાતા ભાડા માં વધારો કરવામાં આવ્યો. લોકલ થી એક્સપ્રેસ માં ફેરવાથી જે મુસાફરો હતા તેઓમાં રોષ જોવા મળ્યો. જ્યારે તેઓ બેઠા મુસાફરીમાં ત્યારે લોકલ બસ હતી અને ત્યારબાદ બોર્ડ બદલવામાં આવ્યું અને બસને એક્સપ્રેસ કરવામાં આવી જેથી ભાડામાં સીધો વધારો થાય અને જે મુસાફરો સવાર હતા તેમને આને લઈને વિરોધ નોંધાવ્યો. અંકલેશ્વરથી રેણધા આ બસ જઈ રહી હતી. હાલ ગુજરાત જસ્ટિસ દ્વારા અંકલેશ્વરથી રેણધા જતી ગાડીમાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો વેઠવો પડે છે. છેલ્લા 20 વર્ષથી ચાલતી અંકલેશ્વરથી રેણધા ગાડી જેમાં લોકલ રૂટમાં ચાલતી હતી પરંતુ કેટલાક સમયથી એક્સપ્રેસ કરવામાં આવી છે, જેથી રોજિંદો વ્યવહાર કરતા જે મુસાફરો છે મુસાફરોમાં પણ ભાડું જે વધવાથી મુસાફરોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. આપણી સાથે કેટલાક મુસાફરો છે, રોજિંદો અપડાઉન કરતા મુસાફરો છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. જે શું નામ છે આપનું? નીતા પટેલ. જે શું કહેવા માંગશો તમે મુસાફરી માટે? આ બસ પહેલા ઘણા ટાઈમથી લોકલ જ બસ હતી અને અમે લોકો રોજ આવીએ છીએ અને જઈએ છીએ અને અંકલેશ્વરથી રેણધાની લોકલ બસ આ એક જ હતી, પરંતુ છેલ્લા કેટલા ટાઈમથી આ બસને એક્સપ્રેસ કરી દેવામાં આવી છે. ભાડું વધી ગયું છે, મુસાફરો ઘટી ગયા છે અને ટાઈમિંગમાં કોઈ જ ચેન્જ થયો નથી. તો મારી માંગ છે કે આ બસને જે પહેલાં હતી એ જ રીતે લોકલ બનાવી દે તો બધી પબ્લિકને સારું થાય, કારણ કે મુસાફરો બધા જ રેગ્યુલર જે આવવા જવા વાળા છે એ લોકોને ભાડું વધી ગયું હોવાથી બહુ જ તકલીફ પડે છે અને પૈસાનો બહુ પ્રોબ્લેમ થાય છે અને બસો ખાનગી તરફ વળી ગયા છે બધા મુસાફરો. એટલે વિનંતી છે કે આ બસને જે પહેલા હતી એવી લોકલ બનાવી દેવામાં આવે. આભાર. હાલ ગુજરાત એસટી તરફથી કેટલીક બસો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપવામાં આવે છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં જે વધુ જે ભાડા છે એ ભાડાને ગ્રામ્ય વિસ્તારના લોકો આપી ના શકતા હોય, જેથી કરીને જે લોકલ બસ છે લોકલ બસનો જે લાભ છે એ ગ્રામ્ય વિસ્તારોમાં મળતો રહે, જેથી આપણી સાથે આપણે જોઈ શકો છો કે બસમાં અન્ય પણ મુસાફરો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. જે શું નામ છે આપનું? એસઆર સિંધી. જે શું કહેવા માંગશો આપ? આ ઘણા સમયથી આ અંકલેશ્વર રેણધા બસ લોકલ બસ તરીકે ચાલી રહી હતી, પરંતુ હમણાં છેલ્લા 4 મહિનાથી એકદમ નિર્ણય એસટી ડેપોના વહીવટકર્તાઓ હોય કે કોને સરકારે તો ખબર નથી, પરંતુ એસટી ડેપોના વહીવટ કરતા હોય આ બસને લોકલ બસમાંથી એક્સપ્રેસ બસ કરી દીધી છે અને જેને એટલું બધું ભાડું વધી ગયું છે 150% જેવું કે એક સામાન્ય નસવાડીથી કવાંટ જવું હોય તો 29 રૂપિયા હતો તેનું 43 રૂપિયા ભાડું થઈ ગયું છે. અંકલેશ્વરથી કવાંટવાળા મુસાફરોને 34 રૂપિયા વધારો થયો છે. ત્યારબાદ અંકલેશ્વરથી નસવાડી મુસાફરો જે કરતા હોય તે ગરીબ પ્રજાને પણ 34-34 રૂપિયા ભાડું વધી ગયું છે, એટલે અંદાજિત 150% ભાડું વધારી દીધું છે. તો આ એક એવું છે કે આ ગરીબ આદિવાસી પ્રજા જે અંકલેશ્વર બાજુ જાય છે કવાંટની નસવાડીની કે રોજિંદી રોજી કમાવા માટે અને એ લોકો 10-15 દિવસે પણ પાછા આવતા હોય તો આજે એમને જો કુટુંબ સાથે પાછું આવવું હોય તો એટલું બધું ભાડું વસૂલ કરવું પડે વસૂલાય છે કે ગરીબ પ્રજા માટે બહુ જ નુકસાનકારક છે. તો સરકારશ્રીને વિનંતી અને આ મીડિયા દ્વારા અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે બસ લોકલ ચાલતી હતી એ બસને લોકલ તરીકે ચાલુ રાખે જેથી આ તાલુકાની અને કમાટ ઉદયપુર તાલુકા ઉદયપુર જિલ્લાની આદિવાસી પ્રજાને આ ભાડાનો જે પોતિંગ વધારો કરવામાં આવ્યો છે એ વધારો પાછો ખેંચી અને આ બસને લોકલ તરીકે ચાલુ કરે એવી જ અમારી લાગણી છે ને એવી જ અમારી સરકારને વિનંતી છે. જે હાલ મુસાફરોની પણ એક વાત કરવામાં આવે તો મુસાફરો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે લોકલ બસ ચાલતી હતી એને એક્સપ્રેસ કરવામાં આવી છે, જે એક્સપ્રેસને કેન્સલ કરીને હાલ લોકલ ઇન્ટરસિટીમાં બસને પાછી ફાળવવામાં આવે એવી લોકોની માંગ છે. રિયાદ કુરેશી, મંતવ્યનો છોટાઉદેપુર.